हाल विधानसभानी ચૂંટણીઓ જેમ નજીક આવતી જાય છે એમ રાજકીય પાર્ટીઓનું જોર વધતું જાય છે ત્યારે જિલ્લાની રાજકીય લેબોરેટરી ગણતરી 32 બાયડ બેઠક માટે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે બાયડ અને માલપુર તાલુકામાં જનજાવાતી પ્રચાર અભિયાન શરૂ કર્યું ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે માલપુર અને બાયડ બે સભાઓ કરી હતી તેમની તીખી વાણીમાં 27 વર્ષથી જમાવટ કરી બેઠેલી ભાજપ સરકારને ઉખેડીને ફેંકી દેવાની હાકલ કરી છે સરકાર બને એના એક અઠવાડિયામાં સરકારી ભરતી માટે સારું મેદાન અને સારા કોચ સાથે તૈયારીનું કેન્દ્ર બનાવશે પશુપાલકોને દૂધના ભાવમાં લીટરે 5 રૂપિયા સબસિડી વધારવાની જાહેરાત કરી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું ઋણ ચૂકત કરવા ખોડો પાથરીને મત માંગ્યા આજે મહેન્દ્રસિંહ વાઘેલા સાહેબની અમારા ઉમેદવારની ચૂંટણી પ્રચારની જાહેર સભા હતી ખૂબ સારી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો માલપુર તાલુકાનું આખું નેતૃત્વ હાજર રહ્યું છે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યો છું ત્યારે રોજ 7-8 વિધાનસભા મતવિસ્તારમાં જવાનું થાય છે જે રીતે કાર્યકરો અને પ્રજાજનો કોંગ્રેસને આશીર્વાદ આપવા આવી રહ્યા છે મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને હું પહેલા જ દિવસથી કહું છું 2 મહિનાથી કે ગુજરાતમાં 125 સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને છે એ દેખાઈ રહ્યું છે એના દર્શન થઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાતના લોકોના કોંગ્રેસના આશીર્વાદ મળી રહ્યા છે અને માલપુરમાં પણ આટલી મોટી જંગી જાહેર સભામાં આટલા લોકો જ્યારે આવતા હોય ત્યારે આ બાયડની સીટ પણ કોંગ્રેસને મળી રહી છે એ વાત અને ભરોસો લઈ અને આજે આગળના કાર્યક્રમમાં જવા નીકળ્યા છે થેન્ક યુ જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી